10 મહિના બાદ ફરી એકવાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાની જાહેર માલિકીની જમીનોની જાહેર હરાજી કરવાનું આયોજન કર્યું છે. માંજલપુર, હરણી, સુબાનપુરા, ગોંત્રી સહિતના વિસ્તારોમાં આવેલા ક્રીમ લોકેશન ધરાવતા પ્લોટની હરાજી કરશે. 27 પ્લોટની હરાજી થવાની છે, જે મોટે ભાગે લેવાની છેલ્લી મુદત 12મી ઓક્ટોબર છે. આગામી તારીખ 19મી ઓક્ટોબરે જાહેર હરાજી થશે, જેમાં સૌથી વધુ બોલી બોલનારને પ્લોટનું વેચાણ કરાશે. કોર્પોરેશનને આ હરાજીથી જમીન વેચાણની મિનિમમ રૂપિયા 400 કરોડની આવક થવાની આશા છે, જેની સામે આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે પોતાની પ્રતિક્રિયા આપી હતી. કોર્પોરેશનને તંત્ર ચલાવતા નથી આવડતું. કોર્પોરેશન જ્યારે પ્રાઇમ લોકેશનના ક્રીમ પ્લોટ જે હોય એ ખરેખર પ્રજાના હિત માટે એમાં બાંધકામ કરવા જોઈએ, અને જે રીતે પ્લોટ વેચી રહ્યા છે, આજે તમારે વેચવાના હોત તો તમે જે આવાસના નામે પીપીપી ધોરણે જે ભ્રષ્ટાચારો કર્યા છે, જો એ ભ્રષ્ટાચાર ના કરીને વડોદરાના શહેરના હિતમાં અને કોર્પોરેશનની તિજોરીના હિતમાં જો નિર્ણય લીધા હોત કે આજે વાત કરીએ કે સંજયનગર, તો 16 લાખ ફૂટ જગ્યા તમે મફતના ભાવે આપી દીધી. વડોદરા શહેરમાં જેટલા પણ આવાસો બન્યા હોય, એ બાલાજીની વાત કરીએ, સહકારનગરની વાત કરીએ, કલ્યાણનગરની આવાસની બનાવવાની વાત હોય, કે પછી બજાની આવાસ હોય, જેટલા આવાસ ટોટલ વડોદરા શહેરમાં 60 લાખ ફૂટ જગ્યા આવાસના નામે તમે પીપીપી ધોરણે લોકોને મફતના ભાવે આપી દીધી, જેની આવક કોર્પોરેશનને આરટી માધ્યમ તમે માહિતી લીધી છે 100 કરોડ રૂપિયા પણ આવક નથી થતી. તો જો એ 60 લાખ ફૂટ જગ્યા કોર્પોરેશને પીપીપી ધોરણે જે કરવાની જગ્યાએ એમાંથી 30 લાખ ફૂટ જગ્યા જે રીતે આજે તમે સ્ક્વેર ફૂટે 5-5 હજાર રૂપિયા વેચો છો, તો એ વખતે જો 30 લાખ સ્ક્વેર ફૂટ જગ્યા 5 હજાર રૂપિયા વેચી હોત તો આ ગરીબોના પાક્કા એમના સુખમય મકાનો મળે, તેમને જેવા મકાન જોતા હતા જોઈએ એવા મકાન આપણે આપી શક્યા, અને કોર્પોરેશનની તિજોરીમાં પણ પૈસા ભરાત. પણ આજે મફતના ભાવે જમીનો આપી દીધી 60 લાખ ફૂટ જગ્યા વડોદરા શહેરની, અને હવેના જે પ્લોટ વેચે છે એ પ્લોટ વેચીને કોર્પોરેશનનું તંત્ર ચલાવવા માંગે છે. એટલે એનો મતલબ એ થાય છે કે 25 વર્ષના શાસન કર્યા પછી પણ આ લોકોને કોર્પોરેશન ચલાવતા નથી આવડતું. માત્ર ભ્રષ્ટાચારમાં ડૂબેલું કોર્પોરેશન આજે વડોદરા શહેરના અધિકાર, આ જે જગ્યાઓ વેચે છે વડોદરા શહેરના નાગરિકોની અધિકારની જગ્યા છે, તમે એવી રીતે વેચી ના શકો. તમારા અનાવડતને લઈને તમે કોર્પોરેશનની તિજોરી ખાલી કરી નાખી અને શહેરની જમીનો ખાલી કરી નાખો છો, તો આજે તમે વિચાર કરો કે વડોદરામાં જે નવયુવાન બાળક આજે જ્યારે એક ભવિષ્ય હોય શહેરનું, આજે એની રમતગમતની પણ જગ્યાઓ તમે બાકી નથી રાખી. આ તમામ વસ્તુ જે કોર્પોરેશન અત્યારે જે વેચાણ કરવા બેઠી છે એ વેચાણ એટલા માટે કરે છે કારણ કે ભ્રષ્ટાચાર કરીને આ કોર્પોરેશનની તિજોરી ખાલી કરી નાખી છે, એને લઈને આ પરિસ્થિતિ ઊભી થઈ છે. એટલે જે આ પ્લોટોનું વેચાણ કરે છે એ ખરેખર શહેરના હિતમાં નથી, અનાવડતને લઈને પ્લોટો વેચે છે, અને ખરેખર એમને જો આવક કરવાની હોય તો હજી પીપીપી ધોરણે સંજયનગરથી માંડીને સહકારનગરથી માંડીને જે પણ યોજનાઓ છે, કલ્યાણનગરની વાત કરીએ, એ અડધા પ્લોટ કોર્પોરેશન જાતે વડોદરા શહેરના નાના મોટા બિલ્ડરોને વેચીને કોર્પોરેશન આવક કરે, અને એ ગરીબોને એ જ પૈસાથી જો આવાસ બનાવી આપશે ત્યાર પછી પણ અત્યારે જે પ્લોટ વેચીને આવક નહીં થાય એનાથી 10 ગણી આવક કોર્પોરેશનને થાય એવી છે. પણ ભ્રષ્ટાચારમાંથી ઊંચા નથી આવતા, જેને લઈને આજે વડોદરાને વેચવા બેઠી રહ્યા છે, એનો અમને બહુ જ એક સંસ્કારી નગરી વડોદરા શહેર તરીકે અમને બહુ જ દુઃખ થાય છે કે આવું શાસન અમે જિંદગીમાં જોયું નથી. સંજયનગરનો 16 લાખ સ્ક્વેર ફૂટ જે જગ્યાએ તમે પહોંચો, 800માં બાંધકામ કરવા, જો 800 જે એ વેચી દે એને એક પૈસા જો બાંધકામમાં કામ લાગે. સંજયનગરની વાત કરું તો 16 લાખ સ્ક્વેર ફૂટ જગ્યા છે, એમાંથી 8 લાખ સ્ક્વેર ફૂટ જગ્યા એ પ્રાઇવેટ બિલ્ડરોને આ જ 5000 ભાવને અત્યારે કોઈ પણ આવાસની જેટલી પણ જમીનો છે તમે જોઈ લો, એ તમારે જમીન 30-40 મીટરના રોડ પર જ છે. આ સંજયનગર પણ એ રોડ પર જ આવેલી છે, તો અડધી જગ્યા 8 લાખ સ્ક્વેર ફૂટ વડોદરાના નાના નાના મોટા બિલ્ડરોને નાના નાના પ્લોટ કરીને વેચે તો 5000 રૂપિયા ફૂટ વેચાય, અને એની જે આવક થાય એમાંથી 8 લાખ સ્ક્વેર ફૂટ જગ્યા તો 400 કરોડ રૂપિયા મળે. અને આ સંજયનગરના જે લાભાર્થીઓ 2500 મકાન બનાવવાની વાત કરે છે, એની કોસ્ટિંગ કરવા જાય તો વધારેમાં વધારે 150 કરોડ રૂપિયા થાય, તેમ છતાં સંજયનગરમાંથી 250 કરોડ રૂપિયા લોકો કમાઈ શકે છે, પણ એમને નથી કમાવા, એમને માત્ર ભ્રષ્ટાચાર કરવા છે. અને વડોદરા શહેરની જે પબ્લિક પ્રોપર્ટી છે આજે વેચીને એ લોકો શાસન કરવા બેઠે છે, તે શાસનની અનાવડત. 25 વર્ષે પ્રજાએ વિશ્વાસ મૂક્યો હતો, આ પ્રજાની સાથે આ વિશ્વાસઘાત થઈ રહ્યો છે, જેનો અમે સખત વિરોધ કરીએ છીએ.